Hello kids, how are you all? I hope you all are fine. Okay kids, after last session we understood the subject to exam paper stands hui ki kya prakar ka prashna aavse aur ye badi vastu aapne samajhiye. Right? Aaj our session ke andar chhe ne ye apne sample paper jo hai to question number 1 jo hai apne to aaj session ke andar chhe ne क्वेश्चन नंबर 2 थी सर सैंपल पेपर જોઈએ અને કિડ્સ આપણે એ છે ને વિડિયોના માધ્યમ દ્વારા જોઈએ અને જેથી કરીને તમને છે ને પ્રશ્ન છે એનો જવાબ કઈ રીતે લખવો એ બધી વસ્તુ છે એ સરસ મજાની સમજાઈ જાય તો ચાલો જોઈએ વિડિયો ઓકે કિડ્સ ક્વેશ્ચન નંબર 1 નીચેના પ્રશ્નોના જવાબ આપો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું રાઈટ હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ માગ્યા મુજબ જવાબ લખો આ ક્વેશ્ચન છે એ ટોટલ 40 માર્ક્સ નો છે 7 ક્વેશ્ચન આવશે અને બધાના 2 2 માર્ક્સ હશે ચાલો આપણે એક એક પ્રશ્ન જોઈએ જો સૌથી પહેલો પ્રશ્ન કયો આપેલો છે આપણને કોઈ પણ બે ફળના નામ લખો કોઈ પણ બે ફળના નામ લખો જો હવે ફળમાં તો કેટલા બધા ફળ આવે આવે ને કયા કયા ફળ આવે ચાલો તો આપણે યાદ કરીએ તો કે સૌથી પહેલા તો બધાયનું ફેવરિટ કેરી રાઈટ કેરી છે એ બધા લોકોને ભાવતી હોય કેરી પછી બીજા નંબરનું ફેવરિટ ફ્રૂટ કયો હોય ખબર છે ફળ કયું હોય ખબર છે દ્રાક્ષ દ્રાક્ષ બધા લોકોને ભાવતી હોય રાઈટ કેરી દ્રાક્ષ કેળા પછી ચીકુ ચીકુ શેક પીએ ને આપણે ચીકુ સ્ટ્રોબેરી સંતરા મોસંબી કીવી પછી એ સિવાયના કયા કયા ફળો આવે કેટલા બધા ફળો ખાતા હોય આપણે તો કે જામફળ બોર પપૈયું પછી એના સિવાય બીજા કયા ફળો તો કે આપણે ડ્રેગન ફ્રૂટ પણ ખાઈએ છીએ રાઈટ તો આ રીતે કેટલા બધા ફળો છે દાડમ સફરજન કેટલા બધા ફળો છે એ હોય હવે એમાંથી કોઈ બે ફળ હોય ને એ આપણા ફેવરિટ હોય કે આ તો છે ને આપણને જોઈને મોઢામાં પાણી આવી જાય તરબૂચ છે સકરટેટી છે રાઈટ ઘણા લોકોને બહુ જ ભાવતા હોય તો ચાલો આપણે કોઈ પણ બે ફળના નામ છે ને એ હું નહીં કહું તમારે પોતે જ ડિસાઈડ કરવાનું છે કે મને કેરી બહુ ભાવે અને સ્ટ્રોબેરી બહુ ભાવે તો પહેલામાં કેરી લખવાનું અને બીજામાં સ્ટ્રોબેરી લખવાનું કોઈને છે એ ચીકુ ભાવતું હોય તો કોઈને દ્રાક્ષ ભાવતી હોય જો કિડ્સ તમારા જે મનપસંદ ફળ હોય ને એ બે નામ છે એ તમારે આમાં લખવાના છે બરાબર છે તો ચાલો હવે આ ફળના નામ છે એ તમને સમજાઈ ગયા તમારા બે ફેવરિટ ફ્રૂટના નામ છે એ અહીંયા લખવાના છે ઓકે ચાલો ત્યારબાદ છે એ નંબર 2 કોઈ પણ બે શાકભાજીના નામ લખો કોઈ પણ બે શાકભાજી શાકભાજી તો કેટલા બધા હોય કયા કયા હોય યાદ કરો તો બટેટા ટમેટા ભીંડું ગુવાર દૂધી પછી આપણે ઘણા શાક એવા પણ હોય કે ન ભાવે કોબી ફુલાવર વટાણા પછી ગલકા કારેલા તુરિયા લીંબુ કાકડી આ બધા છે એ શું છે શાકભાજી છે આ બધા છે એ શું છે શાકભાજી છે શાકભાજીની અંદર પણ બધા કિડ્સની કાંઈક ને કાંઈક ચોઈસ હોય બધાને બધા શાકભાજી ભાવતા હોતા નથી બધાને ફેવરિટ બી શાક તો હોય ને જો બધા તમને તમારા જેવડા કિડ્સ હોય ને એની ચોઈસ મને ખબર છે હો કે બી શાક છે ને તમને બધાને બહુ ભાવે છે કયું ખબર છે કહી દો જો એક તો તમને બધાને બટેટા બહુ ભાવે છે સાચી વાત છે ને અને બીજું શાક ભીંડો ભીંડો અને બટેટા બધા કિડ્સને બહુ ભાવતા હોય સાચી વાત કહી ને અમે
જો અહીંયા મેં તમને ખાલી એ એક્ઝામ્પલ આપેલું, હવે તમને જે ગમતા હોય ને એ તમે બે શાકભાજીના નામ છે એ અહીંયા લખી શકો છો. ઓકે, ચાલો ત્યારબાદ નંબર 3, કોઈ પણ બે વારના નામ લખો. કોઈ પણ બે વારના નામ લખો. જો હવે વારના નામ કેટલા હોય? ટોટલ 7 હોય. કયા કયા હોય? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. હવે આ બંનેમાં 7 7 માંથી કોઈ પણ બે વારના નામ લખવાના છે આપણે, બરાબર છે? તો કોઈ પણ બે વારના નામ લખો. ઓકે, ચાલો ત્યારબાદ છે કોઈ પણ બે વાહનના નામ લખો. વાહનો તો કેટલા બધા હોય, કયા કયા વાહનો હોય? ચાલો તો યાદ કરો. તો કે સૌથી પહેલાં આપણા બધા પાસે શું હોય? સાયકલ. પપ્પા પાસે શું હોય? બાઇક, સ્કૂટર, રાઈટ? પછી આપણે બહાર જવું હોય તો પપ્પા શું લઈને ચાલે? કે ચાલો આપણે વયા જયામાં, યસ, કાર, બરાબર. પછી બહુ દૂર જવું હોય તો આપણે શેમાં જાય? બસમાં જાય, ટ્રેન, વિમાન, રાઈટ, રિક્ષા. આ બધા છે એ વાહનો છે, રાઈટ. હવે એમાંથી કોઈ પણ બે વાહન હોય ને એ આપણને બહુ ગમતા હોય. જેમ કે આપણી પોતાની સાયકલ, આપણી પોતાની સાયકલ છે ને આપણે કેટલી બધું ધ્યાન રાખીએ, રાઈટ. તો આપણે છે ને સૌથી પહેલાં આપણને સાયકલ તો ગમતી જોયું આપણને. સાયકલ એ બહુ ગમતી હોય અને બધા કિડ્સને છે ને એવું હોય કે આકાશમાંથી વિમાન જતું હોય ને તો બધાને એમ થાય કે હું વિમાનમાં બેસીને જાઉં. થાય ને એવું કે જો મારી પાસે વિમાન હોત ને તો ઉડી ઉડીને બધે જાત. થાય કે ના એવું? તો જો બધા કિડ્સને સાયકલ અને વિમાન એ તો ગમતા જ હોય છે, તો આમાંથી તમે કોઈ પણ વાહનનું નામ લખી શકો. અહીંયા મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું છે, તમને તમારા જે ફેવરિટ વાહન હોય એ તમે લખી શકો છો. ઘણાની બાઇક બી બહુ ગમતું હશે તો ઘણાની કાર બી બહુ ગમતી હશે. ગમતી હોય ને, બધા લોકોની ચોઈસ અલગ અલગ હોય, રાઈટ. તો આ રીતે આમાંથી તમારું જે ફેવરિટ હોય એ વાહનનું નામ તમારે લખવાનું છે. ઓકે, ત્યારબાદ નંબર 5માં નીચે આપેલ અંકોની ગુજરાતીમાં લખો. જો અહીં આપણને બે અંક છે એ ગુજરાતીમાં આપેલા છે. જો એક તો 2 અને 4, તો એને ગુજરાતીમાં શું કહેવાય? શબ્દમાં 24, રાઈટ. તો અહીંયા શું લખશું આપણે? શબ્દમાં 24, રાઈટ, 24, રાઈટ. ત્યારબાદ છે નંબર 2, 18. 18 આપેલા છે ને, તો અહીંયા શું લખશું? 18, 18. ઓકે, જો કિડ્સ અહીંયા આપેલી છે ને ગમે તે સંખ્યા આપેલી હોય, 1 થી 30ની વચ્ચે આવતી ગમે તે સંખ્યા આપેલી હોય તો એ આપણે લર્ન કરેલી હશે તો એ આપણને આવડી જ જશે. ઓકે, ત્યારબાદ છે એ જોઈએ આપણે નીચે આપેલા શબ્દોને અંકમાં લખો. જો શબ્દ છે ને એ થોડીક એની અંદર પ્રિન્ટ મિસ્ટેક છે તો એ જરાક તમે જોઈ લેજો, બરાબર. શ અડધો જ આપેલો છે તો નીચે આપેલા શબ્દોને અંકમાં લખો. તો આપણને કયા કયા શબ્દો આપેલા છે? તો કે 16. તો 16ને છે એ અંકમાં કઈ રીતે લખાય? 16ને અંકમાં કઈ રીતે લખાય? તો કે 1 અને 6, 1 અને 6 એને અંકમાં લખાય. ત્યારબાદ 25. તો 25ને અંકમાં કઈ રીતે લખાય? 2 5 25, બગડો અને પાછળો, 2 5 25. ઓકે, ત્યારબાદ કોઈ પણ બે શરીરના અંગના નામ લખો.
કોઈ પણ બે શરીરના અંગના નામ લખો. હવે શરીરના અંગો છે ને કેટલા બધા નામ હોય, આપણે કેટલા બધા અવયવો છે ને શરીરના, વાળ, નાક, કાન, જીભ, દાંત, મોઢું, હાથ, પગ, ગોઠણ, કેટલા બધા અંગો છે એ આપણને ભગવાને આપ્યા છે. એમાંથી કોઈ પણ બેના નામ તમારે લખવાના રહેશે. ઓકે, ચાલો અહીંયા આ ક્વેશ્ચન શું થઈ જાય છે, પૂરો થઈ જાય છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 3, માંગ્યા મુજબ લખો. એમાં એ ચિત્ર જોઈ નામ લખો. ચિત્ર જોઈ નામ લખો. હવે જો અહીંયા આપેલા ચિત્રો આપણે જોવાના છે અને એને જોઈને આપણે એનું નામ લખવાનું છે. જો સૌથી પહેલું ચિત્ર આપણને શેનું આપ્યું છે, શેનું આપ્યું છે સૌથી પહેલું ચિત્ર? યસ, કબૂતર. તો આપણે લખશું કબૂતર, કબૂતર, રાઈટ. ત્યારબાદ નંબર ટુમાં શું આપ્યું છે? સસલું. નંબર ટુમાં શું આપ્યું છે આપણને? સસલું. તો શું લખશું આપણે? સસલું, સસલું. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે નંબર 3. શું આપેલું છે, શાનું ચિત્ર આપેલું છે? રંગ બેરંગી, બહુ જ મસ્ત ચિત્ર છે. શું છે? યસ, છત્રીનું ચિત્ર છે. તો શું લખશું આપણે અહીંયા? છત્રી, છત્રી. ઓકે, ચાલો ત્યારબાદનું નવો ક્વેશ્ચન જોઈએ આપણે. ચિત્ર જોઈને શબ્દ પૂર્ણ કરો. ચિત્ર જોઈને શબ્દ પૂર્ણ કરો. જો કિડ્સ, અહીંયા છે ને તમને બે ચિત્રો આપેલા છે. પહેલું ચિત્ર શાનું આપેલું છે? વાવ, જોઈને મોઢામાં આવી જાય. કિડ્સ, શેનું ચિત્ર આપેલું છે આપણને? દાડમનું ચિત્ર આપેલું છે. તો આપણે લખશું દાડમ, દાડમ. ઓકે, ત્યારબાદ બાજુમાં શાનું ચિત્ર આપેલું છે આપણને? બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? યસ, મગરનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપેલું છે? ઓકે કિડ્સ, જો લેફ્ટ હેન્ડ સાઈડ ફર્સ્ટ પિક્ચર શાનું આપેલું છે તમને? યસ, જો તમને લી લખેલું આપેલું છે તો શાનું ચિત્ર હશે? સ સ લી. શાનું પિક્ચર હશે? સ સ લી. આ ચિત્ર શાનું આપેલું છે આપણને? યસ, ચકલી બેનનું. તો અહીંયા લી તો આપણને આપેલો જ છે, અહીંયા આપણે શું લખશું? ચ ક લી, ચ ક લી. ઓકે, ત્યારબાદ છે આ ચિત્ર શાનું આપેલું છે? જહાજનું આપેલું છે. શાનું આપેલું છે? જહાજનું આપેલું છે. તો આપણે અહીંયા લખશું જ હા જ, જો હા જો. ચૂંકિ અહીંયા છે ને એક બોક્સ ઘટે છે આપણે, તો આ ચિત્ર શાનું આપેલું છે? હાથનું આપેલું છે. તો અહીંયા આપણે શું લખશું? હા થ, બરાબર છે? હા થ. ઓકે, એક બોક્સ છે અહીંયા રહી ગયું છે. તો આ ચિત્ર શાનું છે? હાથનું. તો હા આપેલો છે, એની નીચે શું લખવાનું? થ. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ આપણે નીચે આપેલ શબ્દોમાંથી એ અને અઈની માત્રાવાળા શબ્દો છૂટા પાડો. તો ચાલો આપણે છે ને જોઈએ પહેલાં કે એની માત્રાવાળા શબ્દો કયા છે અને અઈની માત્રાવાળા શબ્દો કયા છે. ચાલો સૌથી પહેલાં એની માત્રાવાળા શબ્દો ઉપર આપણે રાઉન્ડ કરીએ. ચાલો ભૈયા, તો ભૈયામાં છે એ શું છે? અઈની માત્રા છે, રાઈટ. એકમ, તો એકમ છે એમાં કેટલી માત્રા છે? એક માત્રા છે. ચેતન, ચેતનમાં કેટલી માત્રા છે? એક માત્રા છે.
कैलास। कैलास में कितनी मात्रा छे? कई ऊपर एक मात्रा छे। जैन, तो जय ऊपर कितनी मात्रा छे? बे मात्रा छे। मेघ, मे ऊपर कितनी मात्रा छे? एक मात्रा छे। सौथी पहला एक मात्रा वाला शब्दों छे, चलो राउंड में पण आपणे लखीए छे। एकम, एकम छे ए एक मात्रा वाला शब्द छे। जो किड्स हूँ अँ ब्रश थी लखू छूँ ने तो एम थे कि दीदी केम तमे आवुं लखो छो, पर दीदी छे ने ब्रश थी लखे छे आमा टूल्स थी, तो कदाच थोड़ा आडावडा अक्षर थशे हो ने। ओके, त्यार बाद छे चेत, एकम पछी शू छे? चेतन, चेतन। पछी मेघ, तो अहीं आपणे लखशुं आ रीते मेघ। ओके, आ थया आपणा एक मात्रावाळा शब्दो। હવે આપણે બે માત્રાવાળા શબ્દો, જો દીદી છે ને અહીંયા બાજુમાં લખે છે, તમને લાઈન આપેલી છે ને એમાં જ લખવાના હો બેટા। તો ભૈયા, ભૈયા, રાઈટ। જો આમાં છે એ કેટલી માત્રા છે? બે માત્રા છે। કૈલાસ, કૈલાસ, એમાં કેટલી માત્રા છે? આ રીતે બે માત્રા છે। અને છેલ્લો એક શબ્દ વધ્યો જૈન, જૈન, એમાં કેટલી માત્રા આપેલી છે? આ રીતે બે માત્રા આપેલી છે। ઓકે, તો આ રીતે તમને છે ને એ માત્રા આપેલી હશે, તમને સૂચના મુજબ એને છૂટા પાડવાના। ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન છે ચિત્ર જોઈને છોડકા જોડો। તો તમારે ચિત્ર જોતું જવાનું નહીં, છોડકા જોતા જવાના। જો સૌથી પહેલા ચિત્ર શેનું આપેલું છે આપણને? સૌથી પહેલાં તો કે ઘોડો, પછી હોઠ, અને ત્રીજું ચિત્ર છે એ શેનું આપેલું છે આપણને? રિક્ષાનું આપેલું છે। ઓકે, તો ચાલો આપણે એને જોડીએ। ઘોડો, તો ઘોડો ક્યાં લખેલું છે? ઓપ્શન બીમાં, તો આપણે એને મેચ કરી દઈએ, રાઈટ। હવે કિડ્સ એવું થયું છે કે આ નેક્સ્ટ પેજમાં વયું ગયું છે, પણ હું તમને પ્રિન્ટ આપીશ ને એમાં પ્રોપર આપીશ, તો તમને સમજાઈ ગયું રિક્ષા છે એ નીચેના પેજમાં છે, રાઈટ। રિક્ષા, તો અહીંયા રિક્ષા સાથે આપણે મેચ કરીશું। હોઠ, તો હોઠ ક્યાં લખેલું છે? અહીંયા લખેલું છે હોઠ, તો એને એની સાથે મેચ કરીશું। રિક્ષા હોય તો એને આ રીતે રિક્ષાના નામ સાથે મેચ કરી દેવાનું, રિક્ષા। ઓકે, તો આ રીતે મેચિસ કરવાના છે। ત્યારબાદ છે એ નીચે આપેલ ચિત્ર જોઈ વાક્ય પૂરું કરો। ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલ ચિત્ર જોઈ વાક્ય પૂરું કરો। જો આપણને અહીંયા છે ને ચિત્રો આપેલા છે એને જોઈને છે ને આપણે વાક્ય પૂરું કરવાનું રહેશે। ચાલો આપણે જોતા જઈએ ગીતાને આજે આ ગુજરાતીમાં શું લખેલો છે, કયો અંક લખેલો છે? પંદર, તો અહીંયા શું લખશું આપણે? પંદર। ગીતાને આજે પંદર વર્ષ પૂરા થયા, ગીતાને આજે પંદર વર્ષ પૂરા થયા। ઓકે, ત્યારબાદ છે એ શું આપેલું છે? આ કોનું ચિત્ર છે? સૈનિકનું છે, તો અહીં આપણે લખશું સૈનિક, સૈનિક, દેશની રક્ષા કરે છે, સૈનિક દેશની રક્ષા કરે છે। ત્યારબાદ આ ચિત્ર શાનું આપેલું છે આપણને? કેરીનું આપેલું છે, ફળોનો રાજા, આ ચિત્ર શેનું છે? કેરીનું, તો અહીંયા લખશું કેરી, ફળોનો રાજા કેરી છે। ઓકે, ત્યારબાદ જોઈએ વંશ, આ ચિત્ર શાનું છે? પતંગ,
डेस पतंग चगावे छे, तो अहीं आपणे लखशुं पतंग पतंग। आखुं सेंटेन्स शुं बनशे? वंश पतंग चगावे छे। ત્યારબાદનો ક્વેશ્ચન છે, બારોખડીની લાઈન પૂરી કરો। તો જો કે અહીંયા છે ને તમને બારોખડી આપેલી છે, તો આપણે શું કરવાનું છે? એની લાઈન પૂરી કરવાની છે। શું કરવાનું છે? એની લાઈન પૂરી કરવાની છે। તો કિડ્સ અહીંયા છે ને એ અહીંયા જે સ્પેસ આપેલો છે ને એમાં વ્યવસ્થિત નહીં લખાય, તો આપણે બાજુમાં લખીએ। તો ચાલો, જ આપેલું છે તો જ પછી શું આવશે? જ પછી શું આવશે? તો કે જને કાનો જા, પછી શું આવશે? જને રસવાય જી, પછી શું આવશે? જને દીર્ઘાય જી, ત્યારબાદ જને રસવાવાળું જૂ, ત્યારબાદ જને દીર્ઘાવાળું જૂ, પછી શું આવશે? જને એક માત્ર જે, પછી જને બે માત્ર જય, પછી બે માત્ર પછી કેટલી માત્ર આવે? જને કાનો અને એક માત્ર જો, પછી જવું અને જમ। આ રીતે તમારે છે ને લાઈન આપેલી છે ને એમાં લખવાનું, પણ આની અંદર હું પેન ટૂલ્સથી લખું છું બેટા, તો અહીંયા લાઈનમાં છે ને એ આપણે અક્ષર લખી ન શકીએ ને, બરાબર? એટલે તમને બાજુમાં આપ્યું છે, બરાબર? તો આ રીતે જે આખી લાઈન હોય ને એ તમારે પૂરી કરવાની રહેશે। તમને અહીંયા અલગ અલગ અક્ષરો આપેલા છે, જનું શીખ્યું ને આપણે એ રીતે ન સ ટ, એ રીતે બધા અલગ અલગ અક્ષરો આપેલા છે। અક્ષરો ગમે તે આપેલા હોય, માત્રા છે એમાં કાંઈ ચેન્જીસ થતો નથી। ઓકે, ચાલો અહીંયા સુધીનું બધાને ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણે સબ્જેક્ટિવ પેપર, આપણે સેમ્પલ પેપર છે એ સમજવાનું પૂરું કરીએ છીએ। ઓકે ઓકે કિડ્સ, ચાલો સબ્જેક્ટિવ એક્ઝામ છે એની પેપર શેલ તમને સમજાઈ ગઈ? બધા લોકોને સમજાઈ ગયું કે કયા પ્રકારના પ્રશ્ન પૂછશે અને આપણે એનો આન્સર કઈ રીતે લખવાનો? બધા લોકોને ક્લિયર છે? ઓકે ગુડ। તો કિડ્સ, આ સેશનના અંતે આજે આપણે સેમ્પલ પેપર જોયું ને, રિવિઝન પેપર જોયું ને, એ રિવિઝન પેપર આપણે આપણી રફ બુકની અંદર લેશું। ઘણા કેસ છે પ્રિન્ટ કઢાવશે તો પણ ચાલશે। ઓકે ચાલો, બાય બાય।